जय अंबे, गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज आप धोरण आठनी अंदर दाखला नंबर 15 कायदा उकेल में जोवाना छे। रकम छे समीरनी माताની हल्ली उमर, समीरनी हल्ली उमर करता 7 गणी छे। कोनी उमर? माता। दाखला तरीके समीर माटे हूँ एस धारूँ और माता माटे मदर धारूँ तो कि एम। बराबर, आ बे वस्तु आप जाड़ीए छे। આજથી 2 વર્ષ પછી સમીરની ઉંમર તેની માતાની હાલની ઉંમર કરતાં 5મા ભાગની હશે તો સમીરની માતાની હાલની ઉંમર શોધવાની છે। સમીરની માતાની હાલની ઉંમર આપણે શોધવાની છે। સમીરની માતાની હાલની ઉંમર સમીરની હાલની ઉંમર કરતાં 7 ગણી છે તો અહીંયા નાનું કોણ થયું? તો કે સમીર। તો ધારો કે સમીર બરાબર શું આવશે? એક્સ। અને એની માતાની ઉંમર કેટલા ગણી છે? તો કે 7। એક્સમાં 7 ગણી કીધી એટલે કેટલા થશે? 7x થશે। બરાબર, હવે શું કહે છે? 2 વર્ષ પછી, આજથી 2 વર્ષ પછી, તો લખવાનું 2 વર્ષ પછી કોની ઉંમર? તો કે ભાઈ સમીરની ઉંમર। બરાબર, ચાલો સમીરની ઉંમર કેટલી છે? તો કે એક્સ છે। એના 2 વર્ષ પછી, પછી એટલે એક્સ વત્તા 2 થાય એટલે એક્સ વત્તા 2 વર્ષ થાય। શું થાય? એક્સ પ્લસ 2 વત્તા એક્સ પ્લસ 2 વર્ષ થાય। 2 વર્ષ પછી, કેટલા વર્ષ પછી? 2 વર્ષ પછી આટલું થાય। ચાલો હવે એક સેકન્ડ હા, એક્સ પ્લસ 2 વર્ષ થાય। હવે એવું કીધું છે કે 2 વર્ષ પછી સમીરની ઉંમર તેની માતાની હાલની ઉંમર કરતાં 5મા ભાગની થશે। હવે એક વસ્તુ ખાસ યાદ રાખવાનું કે તે જ વખતે સમીરની માતાની હાલની ઉંમર કરતાં 5મો ભાગ એટલે કેટલો આવશે? 1/5। શું આવશે? 1/5 થાય। માટે લખાય શું? હવે માટે 1/5 કૌંસમાં લખશે માતાની ઉંમર, કૌંસ પૂરો, બરાબર સમીરની 2 વર્ષ પછીની ઉંમર। સમીરની 2 વર્ષ પછીની ઉંમર। ચાલો હવે આપણે આ સમીકરણ બનાવવાનું છે। ચાલો તો શું આવશે? માટે 1/5 સમીરની માતાની ઉંમર કેટલી છે? તો કે 7x લખીશું આપણે અહીંયા 7x કૌંસ પૂરો, બરાબર સમીરની ઉંમર કેટલી છે? એક્સ વત્તા 2, અહીં લખ્યું છે આપણે એક્સ વત્તા 2 વર્ષ, બરાબર। ચાલો હવે આ આપણું શું થયું? એક સમીકરણ થયું। તો બને શું છે હવે સમીકરણની અંદર? હું બાજુમાં લખું છું અહીંયા માઇને, એટલા માટે અહીંયા લખું છું। તો જુઓ અહીંયા 7x 7x ના છેદમાં કેટલા? તો કે ભાઈ 5, બરાબર એક્સ વત્તા 2 ના છેદમાં 1। જો હવે હું આને ક્રોસ ગુણાકાર કરી નાખું તો શું બનશે? આ રીતના બનશે ક્રોસ ગુણાકારની અંદર। તો જોઈએ, બરાબર 7x 7x જ થવાનું છે, બરાબર 5x 5 કૌંસમાં એક્સ વત્તા 2 લખું તમને વધારે ખ્યાલ આવે, બરાબર। ચાલો બરાબર અથવા માટે 7x બરાબર 5x વત્તા 5 × 2 = 10। હવે માટે 7x - 5x બરાબર કેટલા આવશે? 10। 7માંથી 5 જ્યારે કેટલા રહે? તો કે ભાઈ 2x બરાબર કેટલા? 10। માટે એક્સ બરાબર શું આવશે? 10/2। તો શું આવશે? 5 × 2 = 10, 2 જાય 2 જાય, તો એક્સની વેલ્યુ કેટલી આવી? 5। એટલે કે સમીરની ઉંમર કેટલા વર્ષ છે? 5 વર્ષ છે, યાદ રાખજો। સમીરની ઉંમર કેટલા વર્ષ છે? 5 વર્ષની। એની માતાની ઉંમર કેટલા ગણી કીધી? 7x, બરાબર। શું માતાની હાલની ઉંમર શોધવા કીધી છે? તો એની હાલની ઉંમર કેટલી થઈ ગઈ? માતાની હાલની ઉંમર કેટલી થાય? જો 5 વર્ષ
બે વર્ષ પછી શોધવા કે તો શું આવટે આપણી પાસે એકના છેદમાં પાંચ પ્રમાણ ગણતરી કરવી પડતી એટલે સમીરની માતાની હાલની ઉંમર જે છે એ જોવા જાય તો સમીરની ઉંમર કેટલી આવી પાંચ વર્ષ આવી તો એની હાલની ઉંમર કેટલી આવશે સાત ગણી બતાવે તો સાત પંચા પાંત્રીસ એટલે કાઉન્સમાં લખી શકાય માતાની ઉંમર લખવું હોય તો માતાની ઉંમર બરાબર સાત કાઉન્સમાં એક્સ એટલે સાત પંચા પાંત્રીસ પાંત્રીસ વર્ષની થઈ બરાબર. આ થયો તમારો કોયડા ઉકેલ દાખલા નંબર કયો પંદરમો. ચૌદમાં આપણે ગણવાનો નથી હાલ પૂરતો. ઓકે હવે આપણે જોઈએ એ જ દાખલાઓમાં સત્તરમાના બે દાખલાઓ આપણે કરવાના નથી અત્યારે હાલ, એની રીત તમને સમજાવીશ પછી કરીશું. આપણે સુરેખ સ્વરૂપે બદલી શકાય તેવા સમીકરણ અને આપણે સામાન્ય ભાષામાં ત્રીજી મેથ આપણે જોઈ હતી તે ક્રોસ ગુણાકાર. તો અહીંયા લખીએ આપણે ક્રોસ ગુણાકારની અંદર જુઓ અને આઠ વડે લખવાનું માટે આઠ કાઉન્સમાં ચાર એક્સ વત્તા આઠ બરાબર પાંચ કાઉન્સમાં પાંચ એક્સ વત્તા આઠ શું કરવાનું ક્રોસ મલ્ટીપ્લાય કરી દેવાનું ઉપલાને નીચલા જોરે અને નીચેનાને ઉપર જોરે ગુણાકાર થાય. હવે આઠ ચોક અને ગુણાકાર થાય માટે આઠ ચોક બત્રીસ એક્સ વત્તા આઠ્યું આઠ્યું ચોસઠ અને આની સાથે આઠ્યું આઠ્યું ચોસઠ પાંચું પાંચું પચીસ એક્સ વત્તા આઠ પંચા ચાલીસ. હવે બત્રીસ એક્સ અને પચીસ એક્સ માટે બત્રીસ એક્સ ઓછા પચીસ એક્સ બરાબર પછી અમે સાત સંખ્યા આવે એટલે કેટલા ચાલીસ ના કેટલા છે ચોસઠ તો ઓછા ચોસઠ ડાબેથી જમણી તરફ જાય એટલે બાદબાકી થઈ જાય. હવે બત્રીમાંથી પચીસ બાદ કરે એટલે કેટલા બચે કે ભાઈ સાત એક્સ બચે અને અહીંયા કેટલા બચે અહીંયા કેટલા બચશે જુઓ ચાલીસમાંથી ચોસઠ બાદ કરવાના છે આઠ પંચા ચાલીસ અને ચાલીસમાંથી ચોસઠ તમે બાદ કરો એટલે આપણને શું પ્રાપ્ત થાય જુઓ જુઓ કેટલા આવશે ચોવીસ પણ કેવા માઇનસ ચોવીસ. તો એક્સ બરાબર શું આવશે માઇનસ ચોવીસ. હવે સાર કયા સંબંધમાં છે ગુણાકારના સંબંધમાં ક્યાં જાય ભાગાકારના સંબંધમાં એટલે એક્સ બરાબર માઇનસ ચોવીસના છેદમાં સાત. આવું સેમ આ પણ કેવી રીતના ક્રોસ મલ્ટિપ્લિકેશન દાખલા નંબર બીજો ત્યારબાદ જે ત્રીજો દાખલો છે દાખલા નંબર ત્રણ છે એ ત્રણ અને ચાર જે છે એ તમારા ક્રોસ મલ્ટિપ્લિકેશનના જ છે. ત્રીજો તો તમારે શું કરવાનું ઘરેથી પૂર્ણ કરવાનો બરાબર છે. હવે લાસ્ટ જ્યારે આપણે વિડીયો બનાવીશું ત્યારે બાકી રહેતી દાખલાઓ છે બધા આપણે અહીંયા પૂર્ણ કરીશું ચેપ્ટર આપણું શું કરીશું અહીંયા પૂર્ણ કરીશું. ઓકે ત્યાં સુધી જય હિન્દ જય ભારત.